નમસ્તે. આજનો વિડીયો મારા માટે પ્રથમ વિડીયો આઈ થિંક. સો બોર્ડ બનાવેલો બે વખત, બે દિવસ એમણે પડ્યો રહ્યો, કેમ કે મારા માટે રિઝનિંગ છે એ શીખવાનો વિષય છે. થોડાક એક્ઝામ્પલ જોતો હતો રિઝનિંગના શીખવા માટે. એમાંથી એકદમ સરળ એક્ઝામ્પલ કે જે કોમનલી તમને તો આવડી જ જાય બટ મને ના આવડ્યા, તો આ વિડીયો આઈ થિંક જેને રિઝનિંગની શરૂઆત કરવાની છે એના માટે ઉપયોગી સાબિત થઈ શકે, કેમ કે હું પણ શીખું છું એટલા માટે. રિઝનિંગ મને, રિઝનિંગ અને મેથ્સ મારું કાચું છે અથવા તો નથી આવડતા, એના રીઝન છે કે કોઈ વિષયને સ્ટાર્ટ કરી અને એને કન્ટિન્યુ ના કરવો, એ મુખ્ય રીઝન છે. તો અહીંયા રિઝનિંગ મતલબ કે પ્રશ્નમાં એક રીઝન હોય છે, એક કારણ હોય છે, એક કોઈ પણ કારણ છુપાયેલું હોય છે એના જવાબ શોધવા માટે થઈને. તો જો આ રીઝન આપણે જેટલું જલ્દી મળે એટલો જ આપણો જે એક્ઝામ્પલ, જે પ્રશ્ન છે એ સોલ્વ થતો હોય છે. આઈ થિંક દરેક પરીક્ષાનો પાર્ટ છે રિઝનિંગ. પોલીસ કોન્સ્ટેબલની ગઈ પરીક્ષામાં તો કંઈક હદ કરતાં વધારે પૂછાયેલું હતું. તો રિઝનિંગ છે એને આઈ થિંક સો જો પ્રિફર કરવું હોય તો ઘણા બધા જે અંદર પેટા ચેપ્ટર છે રિઝનિંગમાં, એમાંના કેટલાક ચેપ્ટર છે એ આપણે ફાવતા હોય, કેટલાક ચેપ્ટર ના પણ ફાવતા હોય, એવું બને. તો એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય, કરી લેવી જોઈએ આપણે કે કયા ચેપ્ટરમાં મને વાંધો પડે છે. તો એવા ચેપ્ટર અલગ રાખી અને એના ઉપર વધારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ. રિઝનિંગ અને મેથ્સ આ બંને ટોપિક આ પ્રકારના છે કે આપણે માત્ર આવડી જવાથી કામ નથી થતું, એમાં એક્યુરેસી સૌથી વધારે મહત્વની છે કે આ પ્રશ્ન છે ને 34 સેકન્ડમાં સોલ્વ કરવાનો છે. એની જગ્યાએ આપણે રિઝનિંગ અથવા મેથ્સ બરાબર એક્ઝેક્ટ એના ઉપર પ્રેક્ટિસ કરેલી ના હોય અને સારી રીતે ના ફાવતું હોય તો આપણે આ ફાયદો કરવાને બદલે નુકસાન કરાવે. પેપર પૂરું થઈ ગયું ને 10 મિનિટ વધી હોય અને 2-3 દાખલા તમે 10 મિનિટમાં કરી લઉં તો ઠીક છે, કોઈ અર્થ, કોઈ હરકત સરખું નથી. બટ આપણે ટાઈમ ઘટતો હોય અને સારી રીતે મેથ્સ રિઝનિંગ ના આવડતું હોય તો આપણા માટે ફાયદાના બદલે નુકસાન કરી જાય. તો રિઝનિંગ માટે રોજ પ્રેક્ટિસ કરવી મહત્વની છે. જે વિષયો રિઝનિંગમાં આપણે નથી ફાવતા એના ઉપર વધારે પ્રેક્ટિસ કરવી મહત્વની છે. તો અહીંયા રિઝનિંગના 6 એક્ઝામ્પલ આપેલા છે, એમાંથી મને એક પણ નહોતું આવડેલું, એક જાતે ક્રિએટ કરેલું છે. તો હવે ઘણા બધા મુદ્દાઓ રિઝનિંગમાં હોય છે, એમાં સ્પેશિયલી જે સિરીઝ કહીએ કે સિરીઝના જે પ્રશ્નો પૂછાતા હોય છે આમાં મેક્સિમમ પ્રેક્ટિસ સિવાય કોઈ ઇલાજ નથી. કેમ કે અંદર જે એક રીઝન રહેલ છે, એક સંબંધ રહેલ છે, એ આપણે જલ્દી ક્યારે ખબર પડશે? એક પ્રકારના અનેક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા હશે તો આ રીઝન આપણે જલ્દીથી મળી જશે. જેટલા તમે રિઝનિંગના મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરેલા હશે ને એટલી જ જલ્દીથી તમને એનું રીઝન મળી જવાની અને આ જે પઝલ હોય, પ્રશ્ન હોય, સોલ્વ થવાની શક્યતાઓ વધી જશે. તો રિઝનિંગ, મેથ્સ અને ઇંગ્લિશમાં મેક્સિમમ પ્રેક્ટિસ હંમેશાને માટે સૌથી મોટું સૂત્ર છે એમાં સફળતા મેળવવા માટેનું. તો જોઈએ કેટલાક એક્ઝામ્પલ. મારા માટે પ્રથમ લેક્ચર છે રિઝનિંગનો, શીખવા માટે કંઈ નથી બટ પ્રયત્ન કરું છું કે શીખું છું, મને કોઈ પણ વિષય છે એ શીખવાનો શોખ છે. તો પહેલાં રેન્ડમ કેટલાક એક્ઝામ્પલ જોઈ લઉં, તમારા રિવ્યૂ આપજો. તો એક એક પ્રકરણ પછી શીખવાનો હું પ્રયત્ન કરીશ. મેથ્સ વીક છે એટલે આ પ્રકારની સિરીઝ છે એ તો વીક રહેવાની છે, બટ ઘણા બધા એવા પ્રકરણ છે કે જેને હું પણ કરી શકું એમ છું. તો પ્રથમ પ્રશ્ન છે, અમુક વખત રિઝનિંગમાં આપણે અમુક વે ઉપર આપણું માઇન્ડ દોડવા માંડે, અમુક વે નજીક હોવા છતાં પણ આપણે મળતો નથી. પેલું એક સરસ મજાની સ્ટોરી છે ને કે ખરેખર સમસ્યાનું સોલ્યુશન લાવતા પહેલાં એ પણ ચેક કરવું જોઈએ કે ત્યાં સમસ્યા છે કે કેમ. તો અહીંયા પ્રથમ પ્રશ્ન છે, શબ્દ કયો શબ્દ બંધ બેસતો નથી? ઓડમેન આઉટ. એકચ્યુઅલી આ વિડીયોનો ત્રીજા પ્રયત્ને ઉતરે છે. એક વખત ઉતારતી વખતે લાઇટ જતી રહી, બીજી વખતે અવાજ રેકોર્ડ ના થયો, ત્રીજી વખતે હવે પ્રયત્ન કરું છું શું થાય. એટલે રિઝનિંગ સાથે મારું બનતું નથી એનું એક્ઝામ્પલ અહીંયા પહેલા વિડીયોમાં જ સેટ થઈ ગયું. તો બંધ બેસતું નથી, આને ઓડમેન આઉટ કહીએ કે 4 શબ્દો આપેલા છે એમાંથી એક અલગ છે, બીજા સુસંગત છે, એક વિસંગત છે. તો એક અલગ છે તો અહીંયા પેલા પ્રશ્નમાં 4 શબ્દ છે એમાંથી અલગ ગોતવાનો છે, તો આપણે કઈ રીતે એનું રિઝન શોધશું? પાન, થાક, વાલ અને હાસ. હવે આવું એક્ઝામ્પલ આપણી ફિઝિકલ અહીંયા ક્લાસમાં મેં ઘણી વખત એક્ઝામ્પલ વારંવાર કરાવેલું પણ છે. તો આવો પ્રશ્ન આપણા માઇન્ડમાં આવે તો આપણે તરત જ કોઈક રીઝન તરફ, આના અર્થ પહેલાં તો જોવા જાય કે પાન કોઈ વૃક્ષનું હોઈ શકે, થાક શરીરમાં લાગી શકે, વાલ છે એ જે વાલ કહીએ એ પ્રકારનો, અથવા તો અમારે એક શાકભાજીના વાલ કહીએ જેવું, હાસ એટલે અંદરથી. તો થાક અને હાસ શરીરના ભાગ લાગે છે, બે છે એ શાકભાજી જેવું અથવા તો વૃક્ષોને લગતું લાગે છે. તો અહીંયા રીઝન નથી મળતું, બટ જેવી રીતે ABCDની શ્રેણી પૂછાતી હોય છે એવી રીતે આ પ્રશ્નમાં માત્ર ને માત્ર વ્યંજનની શ્રેણી છે. દાખલા તરીકે AB
બી સી, પછી ડી ઈ, એ બી સી ડી ઈ, અને અહીંયા પછી એ એફ આપેલું હોય તો આપણે સમજી જઈએ કે એ એફમાં શ્રેણી જળવાતી નથી, તો એ ઓડમેન આઉટ છે. એવી રીતે અહીંયા વ્યંજન તરફ જોઈએ તો પ ન, મતલબ કે પતંગના પ પછી નગારાનો ન, શ્રેણી જળવાય છે વ્યંજન મુજબ. થાળીનો થ પછી થ, થાળીનો થ, મતલબ કે થ પછી દ આવવો જોઈએ, તો અહીંયા શ્રેણી જળવાતી નથી, સળંગ નથી વ્યંજનો. વહાણ લખોટો, તો આ સળંગ છે. હરણ અને સસલો, આ પણ સળંગ છે. તો અહીંયા થાક છે એ અલગ છે. તો આપણે જોવું પડે કે ક્યારેક ક્યારેક વ્યંજનની પણ શ્રેણી પૂછાઈ શકે, અ આ ઈની પણ શ્રેણી પૂછાઈ શકે, એકોર્ડિંગ ટુ વર્ડ્સ, મતલબ કે શબ્દોના રૂપે પૂછાઈ શકે. તો આવા પ્રશ્નો પણ ક્યારેક આવે તો એને ધ્યાન રાખવું જોઈએ. આપણું રીઝન છે એ આપણે મળી જવું જોઈએ. નેક્સ્ટ, આ પ્રશ્ન મને ના આવડ્યું, રીઝન છે અહીંયા શ્રેણી છે આપેલી 2, 5, 9, 14, હું કંઈક અલગ વેમાં વિચારતો હતો. ખરેખર અહીંયા શું છે કે 2, 3 અને 4, 2, 3, 4 અને 5, એટલે 3 એડ કર્યા, 4 એડ કર્યા, 5 એડ કર્યા અને પછી 6. તો અહીંયા 14 એટલે કે આપણો જવાબ થશે 20. 2, 3, 4 અને 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15, 16, 17, 18, 19 અને 20, 6 એડ કરીએ એટલે જવાબ થશે આપણો 20. જૂથ બહારનું ફરી વખત પ્રશ્ન છે, ઓડમેન આઉટ. ચાર શબ્દો આપેલા છે, ખુરશી, ડેસ્ક, બેન્ચ અને સોફા. ખુરશી, ડેસ્ક, બેન્ચ અને સોફા. તો હવે આમાંથી અલગ એક રીતે તમે જોવો તો ખુરશી, ડેસ્ક, બેન્ચ અને સોફા આ બધી વસ્તુઓ ફર્નિચર છે, તો બધા સમાન છે. બટ બહારનું શા માટે છે? એક લક્ષણ જોઈએ, ખુરશી ઉપર બેસી શકાય, રાઈટ. ડેસ્ક ઉપર બેસી શકાય નહીં. જો આપણે સમજતા હોય કે ડેસ્ક છે ચીજ મૂકવા માટેની, એક દિવાલમાં ફિટ કરેલું અથવા તો અલગથી રાખેલું એક એવું ફર્નિચર છે ડેસ્ક, એના ઉપર બેસી ના શકાય. બેન્ચ ઉપર બેસી શકાય, હા. આપણા જે ક્લાસની બેચ છે, BATCH અને BANCH, બેન્ચ, એ આ બેન્ચ બેસવાની પાટલી, એના ઉપર બેસી શકાય. સોફા ઉપર બેસી શકાય. તો ડેસ્ક છે એ ઓડમેન આઉટ છે, એના ઉપર બેસી શકાય નહીં. 16 વ્યક્તિઓ હાથ મિલાવે છે, કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? આઈ થિંક આ રીઝનિંગનો દાખલો નથી, મેથ્સનો છે. તો આ હું તમને કામ સોંપું છું, મારું આ કામ નથી. તો 16 વ્યક્તિઓ હાથ મિલાવે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? તો આનો જવાબ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે અને એની પદ્ધતિ પણ બતાવવાની છે. તો આ પ્રશ્ન જે પ્રથમ વ્યક્તિ સોલ્વ કરશે અને જવાબ અને પદ્ધતિ સહિત એને હું પિન કરી દઈશ, તમે કોમેન્ટમાં આનો જવાબ જોઈ લેજો. નેક્સ્ટ, ચહેરો, આંખ. ચહેરો તો કે આંખ, તો ફર્નિચર તો શું? તો હવે આ પ્રશ્ન છે, ચહેરો, આંખ, તો ફર્નિચર તો શું? તો નીચેના ચાર ઓપ્શન છે, એમાં ફર્નિચરમાં લાકડાની કંઈ અસર ખરી લાગુ પડે? તો કે યસ. ફર્નિચરને ખુરશીને કંઈ સંબંધ કરો? તો કે હા. ફર્નિચરને વૃક્ષને કંઈ સંબંધ કરો? તો કે હા. ફર્નિચર અને સુથારને કંઈ સંબંધ કરો? તો કે હા. તો ફર્નિચર સાથે બધાને સંબંધ છે. તો એવો સંબંધ કયો કે જે ચહેરા અને આંખને છે, એવો એકમાત્ર સંબંધ આમાંથી ગોતવાનો છે ફર્નિચર સાથે. તો આંખનો સમાવેશ કેમાં થાય છે? ચહેરામાં. તો આમાંથી ફર્નિચરમાં કોનો સમાવેશ થશે? લાકડાને ફર્નિચર કહી શકાય નહીં, તો ફર્નિચર બને છે લાકડામાંથી. તો ખુરશી છે એનો સમાવેશ ફર્નિચરમાં થાય, વૃક્ષનો પણ ના થાય, સુથારનો પણ ના થાય, કેમ કે એને બનાવનાર છે. તો આ વાત હતી. એક આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે જીકેમાં પણ. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ છે તો એની રાજધાની એ લખનૌ આપેલી હોય, પછી દિલ્હી, સોરી મહારાષ્ટ્ર હોય તો એ જવાબમાં મુંબઈ. તો આ પ્રકારના પ્રશ્નોમાં તો જીકે પણ આવે, રીઝનિંગ પણ આવે, ઘણું બધું આવી શકે. લાસ્ટ, જાતે ક્રિએટ કરેલો દાખલો, મતલબ કે એક્ઝામ્પલ છે. 7, 14, 22, 31, 41, 52 અને શું જવાબ આવે? તો એકચ્યુઅલી અહીંયા 7 + 7 એટલે કે 14 થયા છે. હવે આગળ વધીએ તો 7 × 14 મતલબ કે 7 + 1. 7, 14 + 7 + 1, ફરી વખત 7 + 2, ફરી વખત 7 + 3, 7 + 4. તો આવી રીતે અહીંયા આપણો જવાબ આવશે 64. કહેવાનો મતલબ એવો છે કે 7 માં 7 એડ કર્યા પછી દર વખત આગળ 7 + 1, 7 + 2, 7 + 3, 7 + 4 આવી શ્રેણીઓ, તો અસંખ્ય શ્રેણીઓ તમે જાતે પણ ક્રિએટ કરી શકો. બટ આની મેક્સિમમ પ્રેક્ટિસ છે એ વધારે મહત્વની હોય છે. ક્યારેક વર્ગના સંબંધ હોય છે, ક્યારેક વર્ગમાંથી માઇનસના સંબંધ હોય, ક્યારેક ઘનના સંબંધ હોય, ક્યારેક ઘનમાંથી માઇનસના સંબંધ હોય, ક્યારેક માઇનસ પ્લસ હાલતું હોય, ક્યારેક પ્લસ માઇનસ આવી રીતે હાલતા હોય છે. તો આ વખતે કેટલાક પ્રશ્નોના રીઝનિંગની, લેટ અસ લર્ન રીઝનિંગ. થેન્ક યુ સો મચ.